કોંગ્રેસ પાર્ટી હોત આવું ક્યારેય ના થાય ભાઈઓ બહેનો ગુજરાત થતા આંખો બતાવતા હતા બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું બધા શાંતિ જીવે છે કે નહીં એકતાની તાકાત કેટલી બધાનો લાભ થાય બધા હણી રહે એટલે લાભ જ થાય અને એ ગુજરાતે બરાબર શીખી લીધું છે અને ગુજરાતે તાકાત પણ બતાવી છે કે શાંતિથી જીવવામાં કેટલું બધું સમૃદ્ધિ માટેના દ્વાર ખુલી જાય છે શાંતિ સમૃદ્ધિના દ્વાર ખોલવાનું મોટું કારણ કારણ બને છે અને અમારી બેન દીકરીઓ સુખ શાંતિની જિંદગી જીવે બેખોફ જીવી શકે સાંજે મોડું વહેલું થયું હોય કે નોકરી ગયા હોય તો આવી શકે એની વ્યવસ્થા કરી આ ડબલ એન્જિનની સરકારના કારણે શક્ય બનતું હોય છે અને આ ડબલ એન્જિનની સરકાર આ વ્યવસ્થા ઊભી કરવા માટે ખૂબ હિંમતપૂર્વક કામ આગળ કર્યું છે અને જે લોકો ગુનેગારો છે એમને રસ્તો બતાવી દીધો છે એ શાંતિપ્રિય લોકો છે એમને પૂરેપૂરું સમર્થન કરવાનું કામ કર્યું છે એના કારણે ગુજરાત આજે શાંતિપૂર્ણ રીતે વિકાસ કરી રહ્યું છે આપણો આદિવાસી વિસ્તાર વિકારી રહ્યું છે એના માટે આપણે બધા કામ કરીએ છીએ અયો બહેનો એક વાત નક્કી છે આ ચૂંટણી અમે નથી લડતા અહીંયા જે અમે બેઠા છીએ ને અમે નથી લડતા ચૂંટણી આ ચૂંટણીમાં જોયું તમે લડો છો ગુજરાતની જનતા લડે છે એક એક મારો આદિવાસી ભાઈ આ વખતે ચૂંટણીમાં ભાજપનો ઝંડો લઈને નીકળી પડ્યો છે 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 વાતાવરણ વાતાવરણ બધું એક એક તરફી તરફી ત્યારે મારી આપ સૌને આગ્રહ છે આ વખતે બધા જૂના રેકોર્ડ તોડવા છે તોડશો બે હાથ ઉંચા કઈ જોરથી બોલો જોર તોડશો ભાઈઓ દરેક પોલિંગ બૂથમાં પહેલા કરતા વધારે મતદાન કરાવશો વધારે મતદાન કરાવશો પહેલા કરતા વધારે ભાજપ તરફી મતદાન કરાવશો દરેક પોલિંગ બૂથમાં કમળને જીતાડશો સો ટકા હવે બીજું એક કામ મારું એક અંગત કામ કરશો હા ઊંચા કરીને જોરથી બોલો તો કહું કરશો સો ટકા કરશો દરેક જણ કરશો કહું ત્યારે એક કામ કરવાનું હજુ ચૂંટણીના અંદર તમે ઘણા બધા ઘેર ઘેર મળવા જવાના છો છેલ્લો રાઉન્ડ ચાલતો હશે તો તમે બધાને મળવા જાઓ તેટલું કરજો બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા શું કહેશો ઘેર ગેરગેરજીન શું કહેવાનું આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા એમ નહીં કહેવાનું પ્રધાનમંત્રી આવ્યા હતા પીએમ સાહેબ આય તેવું નહીં બધું દિલ્હીમાં અહીં તો કોણ આપણા નરેન્દ્રભાઈ આપણે કહેવાનું બધાય ગેરજીને કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા અને તમને ખાસ પ્રણામ પાઠવ્યા છે આ મારા પ્રણામ પહોંચાડશો જોરથી બોલો તો ખબર પડે મારા પ્રણામ પહોચાડ છો ઘેર ઘેર પહોંચાડો બધા પહોંચે એટલે વડીલોના મને મને આશીર્વાદ મળે આશીર્વાદથી એક નવી ઉર્જા મળે આ નવી ઉર્જા મળે એટલે મને કામ કરવાની વધારે તાકાત મળે અને હું દિવસ રાત આ દેશના વિકાસ માટે ગરીબોના કલ્યાણ માટે મધ્યમ વર્ગની ભલાઈ માટે નવજવાનોના ભવિષ્ય માટે કામ કરી શકો એના માટે મને વડીલોનાથી વાત જોઈએ તો મારી વિનંતી છે ઘેર ઘેર જેની કેજો કે આપણા નરેન્દ્રભાઈ બોડેલી આવ્યા હતા અને આપણા નરેન્દ્રભાઈએ પ્રણામ પાઠવ્યા છે આટલી મારી વાત પહોંચાડજો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ